नमस्कार मित्रों मित्रों आज आप गाला असाइनमेंट 2021 धोरण 10 गुजराती प्रश्नपत्र 3 विभाग एनी बात करवाना छे। तो मित्रों तमने ख्याल छे मुजब आप गाला असाइनमेंटना धोरण 10 गुजराती ना विभाग सी छे प्रश्नपत्र 2-6 ना आप विभाग सी कम्प्लीट करीने यूट्यूब चैनल पर मूकी दीधेला छे। आ उपरांत ગુજરાતીનું જે પ્રશ્નપત્ર છે એમાં બીજું પ્રશ્નપત્ર છે એનું આપણે ગુજરાતીનો વિભાગ એ અને બી એનું પણ સોલ્યુશન મૂકેલું છે। મિત્રો આજે આપણે ગુજરાતીનું પ્રશ્નપત્ર 3 છે એના આપણે વિભાગ એનું સોલ્યુશન કરીએ છીએ। આ ઉપરાંત મેં વિજ્ઞાન છે એના પ્રશ્નપત્રનું જે બીજું પ્રશ્નપત્ર અને ત્રીજું છે એનો આપણે વિભાગ એનું પણ સોલ્યુશન મૂકેલું છે। તેમજ ગણિતનું પેપર છે એના પ્રશ્નપત્ર 3નું વિભાગ એ અને વિભાગ બીનું સોલ્યુશન મૂકેલું છે। અને આ ઉપરાંત આપણે જે બોર્ડના નમૂનાના પ્રશ્નપત્ર હતા બોર્ડે આપણે જે સૂચવેલા હતા એ પ્રશ્નપત્ર છે એના સોલ્યુશન મૂકેલા છે। નમૂનાના પ્રશ્નપત્ર છે એ ગાલા અસાઇનમેન્ટનું પહેલું પ્રશ્નપત્ર છે, એટલે તમારે ગાલા અસાઇનમેન્ટનું પહેલું પ્રશ્નપત્ર છે એનું સોલ્યુશન જોવું હોય તો અમારા નમૂનાના પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે એ જોઈ લેવા। આ ઉપરાંત આપણે ધોરણ 10ની બ્લૂ પ્રિન્ટની સમજ આપતા પણ વિડીયો મૂકેલા છે, જે બોર્ડ દ્વારા આપણને જે પીડીએફ સૂચવી હતી એના આધારે આપણે બનાવેલા છે। તો મિત્રો આજે આપણે જોઈએ ધોરણ 10 ગુજરાતી ગાલા અસાઇનમેન્ટ 2021 પ્રશ્નપત્ર 3 વિભાગ એનું સોલ્યુશન। તો મિત્રો અહીંયા તમને ખ્યાલ છે મુજબ સૂચના છે આપેલી છે, સમય 3 કલાક, કુલ ગુણ 80 છે, વિભાગ એ, નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો। તો તમારે મિત્રો નવા પેજથી નવા પ્રશ્નની શરૂઆત કરવાની છે, બરાબર છે। આ રીતનું આપણે પાત્ર અને કૃતિ અહીંયા આપણને થોડોક આ વખતે ફેરફાર આપ્યો છે, પાત્ર આપ્યા છે અને કૃતિ આપી છે, તો કે કયા પાઠમાંથી કયું પાત્ર આવે છે એ આપણે લખવાનું છે। તો પહેલું છે આપણી સામે ફોરમ, તો મિત્રો ફોરમ છે એ તમને ખ્યાલ છે મુજબ ડ રેસનો ઘોડો પાઠ છે, એમાં ફોરમનું પાત્ર આવે છે। તો અહીં આપણે લખશું પહેલાંની સામે ડ, ત્યાર પછી જીવલો, તો તમને ખ્યાલ છે જીવલો છે એ ચોપડાની ઇન્દ્રજાળ પાઠની અંદર એનું પાત્ર લેખન આવે છે, એટલે આપણે બેની સામે કરશું ક। ત્યાર પછી કાળું, તો કાળું છે ભૂખથી ભૂંડી ભીખ એની અંદર આવે છે, તો 3 એની સામે આ રીતનું બ લખવાનું છે। તો મિત્રો તમારે આન્સર મેં જ્યાં એરો મારીને લખ્યો છે એ મુજબ તમારે લખવાનો છે, આ રીતના મારી જેમ એરા જોડવાના નથી પણ હું જે લખું એ મુજબ। ત્યાર પછી બબલી, તો બબલી છે એ ગતિભંગ છે, એની અંદર આવશે અ ગતિભંગ, તો અહીંયા આપણે લખશું 4થાની સામે અ। તો આ રીતનો મિત્રો જવાબ લખવાના છે આ રીતના, બરોબર છે। તો પહેલાંની સામે આવશે ડ, એટલે કે ફોરમ છે રેસનો ઘોડો, જીવલો છે એની સામે આવશે ક ચોપડાની ઇન્દ્રજાળ, ત્યાર પછી કાળું છે એની સામે આવશે બ ભૂખથી ભૂંડી ભીખ, અને ચોથું છે બબલી એની સામે આવશે ગતિ ભંગ। તો આ રીતના મિત્રો આપણા જોડકા હતા। ત્યાર પછી આપણે આગળ વધીએ, તો નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો, તો એમાં પહેલી ખાલી જગ્યા છે શ્રીમદ રાજચંદ્રનું જન્મ સમયનું નામ ખાલી જગ્યા હતું, તો મિત્રો શ્રીમદ રાજચંદ્રનું જન્મ સમયનું નામ ખાલી જગ્યા હતું, તો એમાં જવાબમાં આવશે લક્ષ્મીનંદન, બરાબર છે, જન્મ સમયનું નામ હતું લક્ષ્મીનંદન। ત્યાર પછી બીજું છે વૃંદાવન દાસની મંડળીનું ખાલી જગ્યા પારાયણ ચાલતું હતું, તો વૃંદાવનદાસની મંડળીનું ખાલી જગ્યાનું પારણ ચાલતું હતું તેમાં આવશે ભાગવતનું, તો આ ભાગવતનું પારણ ચાલતું હતું। ત્યાર પછી સાહુકારનો ખાલી જગ્યા જૂઠું વાંચે છે, તો સાહુકારનો શું હોય મિત્રો ચોપડો હોય, તો સાહુકારનો ચોપડો જૂઠું થોડું વાંચે એવો પ્રશ્ન પૂછ્યો છે આપણને। ત્યાર પછી ચોથું સુખી લોકો જે સ્થૂળ સાધના કરે તેને ખાલી જગ્યા કહે છે, સુખી લોકો જે સ્થૂળ સાધના કરે એને કહેવાય બેઠાડુંપણું, બરાબર છે બેઠાડાપણું। તો આ રીતની આપણી ખાલી જગ્યા હતી,
त्यार पछी आपणे आगळ वधीए तो अहींया आपणी पासे नीचे आपेला प्रश्नना एक वाक्यमां उत्तर लखो। एमां पहेलुं छे, आपणे त्यां रोग के व्याधिना उपचार तरीके सानो स्वीकार थयो नथी। तो आपणे त्यां रोग के व्याधिना उपचार तरीके ए लखवानुं छे जवाबमां प्रेमनो स्वीकार थयो नथी। फरीथी हुं जवाब बोलूं छूं, आपणे त्यां रोग के व्याधिना उपचार तरीके प्रेमनो स्वीकार थयो नथी। त्यार पछी बीजू छे, झूपड़ीमां कोण कळसी रह्युं हतुं? तो मित्रों जवाब लखवानो छे, झूपड़ीमां माणकी कळसी रही हती। झूपड़ीमां कोण कळसी रह्युं हतुं? तो जवाब लखवानो छे माणकी। त्यार पछी आपणे आगळ वधीए तो नीचे आपेला प्रश्नना त्रण चार वाक्यमां उत्तर लखो गमे ते बे। એમાં પહેલું છે, જીવલાનું પાત્ર લેખન તમારા શબ્દમાં કરો। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ ત્રણથી ચાર વાક્યમાં, ઘણી વખત પાંચ છ વાક્યમાં પણ થતો હોય છે, મોટો છે, તો હું એનો જવાબ છે તમને સ્ક્રીન ઉપર મૂકું છું, તમારે વ્યવસ્થિત વાંચી લેવાનો છે। તો આપણે જોઈએ આ જવાબ। અભણ જીવલાએ ખેતર વેચાતું લેવા લેખકના પિતા પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધા। બરાબર છે, અભણ જીવલાએ ખેતર વેચાતું લેવા લેખકના પિતા પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધેલા, તે પ્રમાણિક અને દાનતનો સૂદ હતો। ગમે તેવા માઠા વર્ષ ગયા હોય અને પાક સારો ઉતર્યો ન હોય તો પણ સાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ, એટલે જેટલા પૈસા મળે તેટલા ચૂકવતો। ઉપરાંત દર વર્ષે લાકડા, ડાંગર, ગોળ, કઠોળ, કેરી, શાકભાજી, બોર, જાંબુ, શેરડી વગેરે સાહુકારને ત્યાં જઈ આપી આવતો। તેની પત્નીના મૃત્યુ પછી તેનું 12મું કરવા બીજા સાહુકાર પાસેથી કરજ લીધેલું। લેખક તેને ત્યાં ઉઘરાણું કરવા જતા તો તેને ઋતુ ઋતુના ફળ ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી વગેરે ખાવા આપતો અને સાથે ઘરે લઈ જવા પણ બાંધી આપતો। લેખક ભાતું લીધા વિના આવ્યા હોય તો તેમને ભાવતો શીરો જમાડતો। લેખકને વાલોડ અને રીંગણા બાંધી આપવા માટે તેની પાસે એકાદ થેલી પણ ન હતી। જુવાનીમાં જીવલો તદ્દન કુશ થઈ ગયો હતો। તેના પુત્રની અર્ધનગ્ન દશા અને દરિદ્રને શરમાવે તેવી હતી। લેણદારના પૈસા દૂધે ધોઈને આપવા માટે જીવલો રાત દિવસ કાળી મજૂરી કરતો તો પણ તેના છોકરા ભૂખે મરતા। જીવલાની શુદ્ધ દાનત, પ્રમાણિકતા અને તેના કુટુંબની અંત્યન કરુણ દશા જોઈને લેખકે તેના ચોપડાની ઇન્દ્રજાળમાંથી મુક્ત કર્યો। તો આ હતું મિત્રો જીવલાનું પાત્ર લેખન। ત્યાર પછી મિત્રો આપણે પ્રશ્ન જોઈએ ચોથાનો બીજો। ઘોડાપુર જોઈને આંબા પટેલે સી મૂંઝવણ અનુભવી? તો મિત્રો એનો જવાબ આપણે સ્ક્રીન ઉપર મૂકીએ છીએ, શેત્રુંજી નદીના ઘોડાપુર આંબા પટેલે જોયા, પોતે મૂંઝવણના વમણમાં ઘેરાયા, શું કરવું? વાવડી પહોંચાય એમ નહોતું ને મણાર પાછા જવાય એમ નહોતું, વિકટ સંજોગોમાં એમનું બળ વધી ગયું, ઘેર પહોંચ્યા વિના છૂટકો નહોતો, સૌ ઘેર ચિંતા કરતા હશે, આખરે નદીમાં ઘોડીને વિશ્વાસે ઝંપલાવવાનું વિચાર્યું તો મિત્રો આ હતું ઘોડાપુર જોઈને અંબા પટેલે જે મૂંઝવણ અનુભવી તે આપણે એનો જવાબ જોયો। ત્યાર પછી પ્રશ્ન છે ચોથાનો ત્રીજો, બાવાના બે બગડવા એમ કાળું શા માટે કહે છે?
मित्रों एनो जवाब आपणे स्क्रीन ऊपर जोईए अहींया तमारू जे तमारू छे ने तमने आपीए छीए बराबर बावाना बे बगड़ो एम काळू शा माटे के छे तमारू छे ने तमने आपीए छीए एमां धर्मदा जेवू कंई नथी। सुंदरजी शेठना आ सूचनथी काळूए दोढ पासेर खीचड़ी પોતાના ફાટેલા ધોતિયાના છેડે બાંધી પણ ત્યાંથી રવાના થતાં તેને હસવું આવ્યું। તેને થયું આ તો બાવાના બે બગડિયા જેવો ખેલ થયો, કારણ કે કાળુ માને છે કે આમ કરવાથી ક્યારેય કોઈની પાસે કંઈ માગવું નહીં, એ ટેક પડાય નહીં અને ભીખ માગીએ આ તો મરવા જેવું થયું, સોમાન ન રહ્યું। તો આ રીતનો એનો જવાબ હતો બાવાના બે બગડવા એમ કાળું શા માટે કહે છે। ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીં આપણી પાસે છે 8-10 વાક્યમાં મુદ્દાસર જવાબ લખો, બરાબર છે મિત્રો? અહીં આપણી પાસે 8-10 વાક્યમાં મુદ્દાસર જવાબ લખવાનો છે। એમાં પહેલું છે, રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ હું સ્ક્રીન ઉપર મૂકું છું, બરાબર છે? એ તમારે વાંચી લેવાનો છે। અહીંયા સ્ક્રીન ઉપર એનો જવાબ આપણે મૂકીએ છીએ, કારણ કે આ પ્રશ્નના જવાબ છે એ 8-10 વાક્યમાં આવશે અને હું બોલીને કહીશ તો ઘણો બધો વિડીયો લાંબો થાય છે, એટલે તમારે એને વાંચી લેવાનો છે। તો મિત્રો આ રીતનો આપણો જે પ્રશ્ન હતો, રાતો ચોપડો ફાડી નાખવા પાછળનું લેખકનું મનોમંથન કેવું હતું, એનો જવાબ તમે અહીંયા વાંચી લીધો હશે। હવે આપણે આગળ વધીએ, ત્યાર પછી બીજો છે, નિજ મંદિરમાં ઊભું કરેલું કૃષ્ણ જન્મોત્સવનું દ્રશ્ય વર્ણવો। નિજ મંદિરમાં ઊભું કરેલું કૃષ્ણ જન્મોત્સવનું દ્રશ્ય વર્ણવો। તો મિત્રો એનો જવાબ પણ હું સ્ક્રીન ઉપર મૂકું છું, તમે વિડીયોને પોઝ કરી અને વાંચી લો, ત્યાર પછી વાંચી જાય પછી પ્લે કરી દેવો, એટલે આપણને ત્રીજા પ્રશ્નનો જવાબ મળી જાય। ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ, ત્રીજો પ્રશ્ન છે, મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે એમ લેખક શા માટે કહે છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ પણ હું તમને સ્ક્રીન ઉપર મૂકી દઉં છું, તમે શાંતિથી વાંચી જવો જેથી કરીને આવો પ્રશ્ન તમને બોર્ડની એક્ઝામમાં આવે તો તમે એનો જવાબ છે એ લખી શકો।
तो मित्रों आ रीतनु आपणो प्रश्नपत्र त्रण विभाग एनु सोल्यूशन हतु। तो मित्रों आ जे सोल्यूशन छे दरेक प्रकारना मैं जे मारी चेनल पर मुकेला छे ए दरेक सोल्यूशन तमारे जोई लेवा जेथी करीने आवा सोल्यूशनमांथी तमने कोईपण परीक्षानी अंदर बोर्डनी एक्जाम में आवो प्रश्न आवे तो तमे एनो जवाब छे समय बगाड्या विना तमने तरत ज तमे एनो जवाब लखी शकशो। आवा सोल्यूशन जोयेला हशे तो तमने एनो जवाब छे केम लखो एनो ख्याल पड़शे। तो मित्रों तमारी साथे भणता मित्रों छे एने पण आ वीडियो शेर करजो धोरण 10 में भणता होय अने चेनल ऊपर नवा होय तो चेनल ने सब्सक्राइब कर लेवी कारण के हूँ ज्यारे पण आवा नवा अपडेट मूकूँ आवा परीक्षा लक्षी छे कोई बीजू साहित्य छे तो तमने तेनो ख्याल पड़ी जाए अने तमे आ वस्तुथी अजाण न रही शको। तो हवे मित्रों आपणे त्यार पछी आगळना छे पेपर सोल्यूशन गाला असाइनमेंटना એને આપણે વિડીયો જોઈશું। આજે આપણે પ્રશ્નપત્ર ત્રણ વિભાગીય જોયું ત્યાર પછી આપણે નવા ઘણા બધા સોલ્યુશન મૂકવાના છીએ તો નેક્સ્ટ સમયની અંદર નેક્સ્ટ વિડીયોની અંદર હું આવું કંઈક સોલ્યુશન મૂકીશ।